सब्सक्राइब करो आ चैनल ने। अरे गंगा, आवती काले आपणो विजय लाठी हरीफाई नी फाइनल मां भाग लेवानो छे। पण विजय ना बापू, मने थोड़ो डर लागे छे। अभिमन्यु जेम छेल्ला कोठे पहोंचीए अने विंधाई गयो हतो, एम आपणो विजय छेल्ले हारी तो नहीं जाय ने? अरे आ विजय प्रताप सिंह नो दीकरो छे। આ પ્રતાપ સિંહ એની જિંદગીમાં ક્યારેય હાર્યો નથી, તો શું વિજય હારશે? અરે આવતીકાલે લાઠીની ફાઇનલ હરીફાઈમાં આપણો વિજય જ જીતશે અને આખા પંથકમાં એના નામનો ડંકો વાગશે। હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે હે પ્રભુ, આવતીકાલનો દિવસ સાચવી લેજે। તારા મોટા બાપાની હવેલી, આનો દિવાળો કાઢીને કરશું દિવાળી। પણ વિજય છે ક્યાં? ભાભીમાં, ભાભીમાં, ભાભીમાં। મોટાભાઈ, મોટાભાઈ, મને માફ કરી દો મોટાભાઈ, મને માફ કરી દો મોટા બાબા, માફ કરી દો। ભત્રીજો, તમારો ભત્રીજો। હા મોટા ભાઈ, ફરીથી આ હવેલીમાં પગ મૂકવાની તારી હિંમત કેવી રીતે ચાલી? નીકળી જાય છે મોટા ભાઈ, ખબરદાર છો તે મને મોટા ભાઈ કહું છે તો? તમારો સગો નાનો ભાઈ અને હું ભત્રીજો। મારી પીઠ પાછળ રમત કરનાર વિશ્વાસઘાતીને અને કુળની આબરૂના ધજાગરા ઉડાડનારને હું ક્યારેય માફ નથી કરતો। અરે ચારેય પંથકમાં આપણા કુળની સોના જેવી આબરૂને તે કાળી કીલી લગાડી, અરે ચાલે જાય છે, હું તારું મોડું પણ જોવા નથી માંગતો। મોટા ભાઈ, તમારે મને લાત મારવી હોય તો મારો, તમારે મને મારવો હોય તો મારો, પણ હું આજે પણ તમને મારા બાપ સમાન જ સમજુ છું। આ મોટા ભાઈ, ત્યારથી મેં સાંભળ્યું કે લાઠીની હરીફાઈ થવાની છે અને આપણો વિજય પણ ભાગ લેવાનો છે, ત્યારે મારાથી ના રહેવાયું, કારણ કે વિજય મને આ વનરાજ કરતા પણ વધારે વાલો છે। આ મોટા ભાઈ, મોટા ભાઈ, આ મોટાઓની દુશ્મનીમાં આ કોમળ ફૂલોને ના રેસી નખા। મોટા બાપા, તમારે મારવો તો મારો, મારું માથું કાપી નાખો તલવારથી, પણ હવે હું અહીંથી જવાનો નથી। બંધ કર તારી ભવાઈને, નીકળી જાય છે, નથી જવાનો। ચૂપ। અરે ભાભી માં, ભાભી માં, માણસ માત્ર ભૂલને પાત્ર, હું કબૂલું છું કે મારાથી ભૂલ થઈ હતી, પણ હવે તમે તો મને માફ કરો। વિજયના બાપુ, છોરું કછોરું થાય પણ માવતરથી કમ આવતર ન થવાય। આપણે મોટા છીએ, તમારું દિલ મોટું છે, તો મોટું મન રાખી અને માફ કરી દો એમને। આજે આજે હું ગળું કાપવા માટે તૈયાર થયા, આનાથી મોટો પસ્તાવો બીજો કયો હોય શકે વિજયના બાપુ? અને આજે આજે આપણા દીકરાની ખુશાલીમાં બધું ભૂલીને આવ્યા છે, એમનો સ્વીકાર કરી લો। મારા દિયરવતી, હું માફી માંગુ છું। તું કહેતી હોય તો ભલે, બાકી મારું મન હજી માનવા તૈયાર નથી, આ સમજી લેજે। પહેલા પહેલા ભાભી માં, પછી દેવી માં, એ થાંભલા હું પહોંચે છું, પગે લાખ પગે લાખ। તમે ચિંતા નહીં કરતા, થોડો સમય લાગશે પણ બધું ઠીક થઈ જશે। જાઓ, તમે તમારા રૂમમાં જાઓ। તમારો આવકાર હું ક્યારેય નહીં ભૂલું, આ છેલ્લો મોકો છે, હું મારી જાતે પુરવાર કરીને બતાવી જા। હા બાલીજી, ચાલ ચાલ। ભાભી માની દયાથી હવેલી નહીં તો હવેલીના ખૂણામાં આશરો તો મળ્યો, હવે પેટમાં જગ્યા મળી તો પગ પોળા કરતા વાર કેટલી?
આ તારું મોડું કેમ દિવેલ પીધેલા જેવું થઈ ગયું છે? અરે અપચો થયો હોય તો બાજેને દોડી આવું, થોડી કસરત કરવી એટલે બધો અપચો નીકળી જાય. અરે અપચાની ક્યાં માંડો છો? મારા તો આખા અંગે અંગમાં આગ લાગી છે. આગ કઈ ચેન પડતું નથી મને. શું થયું? આવતીકાલે લાઠીની હરીફાઈ છે અને એમાં ઓલો વિજય ફરીથી જીતી જશે. આખા ગામમાં એની વાવા થઈ જશે. તે વાવા તો થાય જ ને. એ મરદનો દીકરો છે, તારી જેમ નમાલો થોડો છે. હા હા, એ તો બાપ એવા બેટા ને વડ એવા ટેટા. બાપમાં પાણી હોય તો છોકરામાં આવે ને. એ પાણી વગર ના, આ પાણી વગર તું અહીં સુધી પહોંચ્યો? હે, અહીં સુધી પહોંચ્યો તો ખરો, પણ ફેર એટલો કે વિજય ને એના બાપે મરદ બનાવ્યો અને તમે તલવારબાજી ની જગ્યાએ સોખઠાબાજી શીખવાડી મને. ભલે ભલે, નાક દાબો તો જ મોઢું ખુલે, એનો મતલબ સમજો? ના. અરે દીકરા, સોખઠી બાજી ની રમત થી જ મિલકત ની રોકડી આવે, સમજો? ભલે ભલે, નાક દાબો તો જ બધું મળે. પ્રિયા, તું આજકાલ બહુ ધમાલ કરવા લાગી છે. કે આ હકડી રહેતી જ નથી? હજુ તે મારી ધમાલ જોઈ જ ક્યાં છે. ધમાલ? હા ધમાલ, મારી સામે કોઈ પણ ના ટકી શકે. કઈ વાતમાં? ગમે તે વાત હોય, રૂપ હોય, સુંદરતા કે પછી બહાદુરી, મારી સામે તો સૌ પાણી ભરે. બહાદુરીની વાત કરે છે? વિજયનું નામ સાંભળું છે? કોણ વિજય? અરે વિજય એક ફાકડો નવ જુવાન છે અને એની બહાદુરીના લીધે દર વર્ષે લાઠી હરીફાઈમાં એ જીતે છે. આ વર્ષે પણ એ જીતશે, હું તો જોવા જરૂર જવાની છું. સોનલ, હા, આની વાત સાચી છે? હા, બાજુના ગામના પ્રતાપસિંહનો દીકરો છે વિજય. એટલો બધો દેખાવડો છે અને બહાદુર પણ છે, મને તે બહુ જ ગમે છે, પણ હું કોઈને ગમતી જ નથી. એ કામ કરીએ, આપણે પણ હરીફાઈ જોવા જઈએ તો? બહાદુર ફાકડો, હા જરૂર જઈશું. એ બોબડા, તારી બુદ્ધિ નું બટન બરાબર ચાલુ કરી અને મેં કીધું એમ જ કરજે. પેલા વિજય ની લાઠી માં કાપો મૂકજે, સમજો? જા, હવે કોઈ જોઈ જાય એ પેલા જતો રે. બાપુ, આ લાઠી માં કાપો મૂકવાથી શું થશે? અરે બેટા, વિજય ની લાઠી માં કાપો પડશે તો જ એની જીવન રેખા માં પણ કાપો પડશે. અને એ તૂટેલી લાઠી સાથે જ્યારે આપણા પહેલવાનની સામે લડશે તો આપણો પહેલવાન એને જીવ તો થોડો મૂકશે. Thank you.
તારી વાત સાચી છે, વનરાજભાઈ જુઓ તો ખરા કબૂતર. તે કબૂતર નહીં, આ તો સફેદ કબૂતર છે, આને તો પાડવું જ પડશે. એ છોકરી ગમે છે? આ લાવને હું જ પહેરાવી દઉં. એ છોકરી જોઈ લઈશ, હું તને જોઈ લઈશ. બેસો બેસો બળવંતભાઈ, બેસો. વિજય બેટા. હા બાપુજી. આ બળવંત કાકાને તો તું ઓળખે જ છે. ઓળખું છું ને એમને તો, વર્ષોથી આપણા લીગલ એડવાઇઝર તરીકે રહ્યા છે. હવે મારી અને એમની બંનેની ઈચ્છા એવી છે કે હવે આ બધો કારોબાર તું સંભાળી લે અને મને આમાંથી મુક્ત કર. સંભાળીશ ને. હવે તમે હુકમ કરો છો તો બધી જવાબદારી સ્વીકારી લઈશ. બાપુ, માથા વઢાઈ ગયા પછી માથા પછાડવાનો કોઈ અર્થ નથી. પેલો વિજય ફરીથી લાઠીની હરીફાઈમાં જીતી ગયો અને તમારા બધા ખેલ ઊંધા પડી ગયા. ખેલમાં હાર જીત તો ચાલ્યા કરે. અરે હજી તો ઘણા ખેલ ખેલીશું, એ વાત તો મને જરાય દુઃખ નથી. પણ પ્રતાપ મારો સગ્ગો ભાઈ છે અને એને મને છોડી અને પેલા બળવંતને મહત્વ આપ્યું, એ વાત તો મને દુઃખ છે. કારણ કે બળવંતની સચ્ચાઈ આપણી લુચ્ચાઈને જરૂર નડશે. પણ બાપુ, આ બધી રમતો રમવામાં ને રમવામાં ક્યાંક એવું ના થાય કે આપણા જ રામ રમી જાય? કેમ મુનેમ? હા બાપુ, સોચ સમજ કર પગલા ભરના પડેગા. આપતો ભલે ભલે, નાક દાબો તો મોઢું ખુલે, પણ આ વખતે માત્ર નાક નહીં મોઢું પણ દાબવું પડશે. ભલે ભલે, નાક દાબો તો જ મોઢું ખુલે. અને મોટા ભાઈ, હવે તો તમે મોઢું ખોલશો ને તો એ પાણીથી શ્વાસ રૂંધાઈ જશે. નાઈ નાખો છેલ્લી વારનું, ડૂબકી મારી લો છેલ્લી ગઢગંગા. રામ બોલો ભાઈ, રામ. અરે મોટા ભાઈ, આ શું કર્યું તમે? અરે મજૂરો, અરે કોઈ છે? કોઈ અહીં આવો છે? અરે ભાઈ આવો જલ્દી. હા
અરે અમારા મોટા ભાઈ નાતા નાતા કુવામાં પડી ગયા. અરે કોઈ આવો, અરે આવો આવો, એમને બચાવો. મને તરતા નથી આવડતો. અરે બચાવો ને એમને. અરે જાઓ ને ભાઈ, જેને તરતા આવડે અંદર જાઓ ને. હા અરે કોઈ કોઈ આવો આવો ભાઈ આવો આવો. બાપા ને શું થઈ ગયું? કાકા ગયા ગયા. બાપુજી નથી રહ્યા આમ. બાપુજી બાપુજી મારી રંગમાં ભંગ પાડ્યો. આના કરતા તો મને ઉપાડી લીધો તો સારું હતું. હા અરે મારી ભાભીમાં તો દુખી ન થા. અરે આ ઘરમાં કેવી ખુશી હતી. અને આજે આજે જુનું જૂ થઈ ગયું. ભાભી, સ્વર્ગ જેવા આ ઘરમાં અચાનક અમાસની રાત થઈ ગઈ. આપણી ખુશીને કોઈ પાપીની નજર લાગી ગઈ. દીકરા વિજય, હવે તારી બાપુની બધી જવાબદારીઓ તારે સંભાળવાની છે, સાથે તારી માનું પણ તારે ધ્યાન રાખવાનું છે. અને મારા લાયક કોઈ પણ કામ હોય તો મને અડધી રાત્રે બોલાવી લેજે. ચોક્કસ. એની ચિંતા કરવાની તમારે જરૂર નથી. એનો આ કાકો મુઓ હજી જીવતો છે. વિજયને કોઈની જરૂર નથી. વાહ બાપુ વાહ, માની ગયો તમને હો. અરે જે ઘરમાં રહીએ છે એ જ ઘર ધણીનું કાસણ કાઢી નાખ્યું. અરે સવાયો શું ડોઢો ભલે ને હોય, ક્યારે ખતમ થઈ જશે કઈ ખબર નહીં પડે. એ વાત તો સાચી છે. દીકરા, હવે તને તારા પાપની તાકતની ખબર પડી. હવે આપણી ગોળીનો શિકાર થશે વિજય, અને આ હવેલી પર થશે આપણો વિજય. હા પ્રિયા, વિજયના પરિવાર સાથે કોઈ કાવતરું કરી રહ્યું છે એ વાત નક્કી છે. વિજયને તું જ્યારે પોતાનો માનવા લાગી છે તો તારે આ વાત વિજયને કરી દેવી જોઈએ. પણ સોનલ, વિજય તો અત્યારે ના બાપુના મૃત્યુના દુઃખમાં હશે. તો તું એને આશ્વાસન આપતી આવ
અને વિજય કોઈ કાવતરાનો ભોગ બને એ પહેલા તું એને જલ્દી કહી દે. અરે વિચારે છે શું, જલ્દી જા, વાર ના લગાડીશ.